નમો વિતરાગાય, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો વત્સાયાણં, નમો લોયે સવ સાહુણં, એસો પંચન મુક્તારો સૌવ પાવપણસણો મંગળાણં ચ સવેસીં પડવં હવૈ મંગળં. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે કવિરાજનું પદ સાંભળીએ. સત્યકામી મોક્ષો કળી કાળે જૂન જન, સત્યકામી મોક્ષો. શાસ્ત્ર વાંચી ઢૂંઢતા પરોક્ષે જ ચર્મ ચક્ષુ. આંધળો દેહ શુદ્ધિ કરતા કરતા કિયા ભવરે આવે પાર. સમુડગી પાયામાં ભૂલ દેહ જ્ઞાન અજ્ઞાધાર. કળી કાળે જૂન જન સત્યકામી મોક્ષો. શાસ્ત્ર વાંચી ઢૂંઢતા પરોક્ષે જ ચર્મ ચક્ષુ. ભાન વિના જગત સાધક ને બાધક. આત્મ જ્ઞાન બન પછી જ જ્ઞાનાત્મા જ સાધક. કળી કાળે જૂન જન સત્યકામી મોક્ષો. શાસ્ત્ર વાંચી ઢૂંઢતા પરોક્ષે જ ચર્મ ચક્ષુ. ત્યાગ
ની સ્વરૂપ ભાન ગ્રહણ અંધકાર પોગળે જ્યાં તૂર્ત છૂટે સૂર્ય ગ્રહણ કરી કાળે જૂન જન સત્ય કામી મોક્ષો શાસ્ત્ર વાંચી ઢૂંઢતા પરોક્ષે જ ચર્મ ચક્ષો સેજ અપાદાન શક્તિ સિદ્ધ ઝાડ પરથી પાકી કેરી ખરે તેમની કાલ અપીડ અપીડ સીધો સરળ મોક્ષ યુગે યુગે આશ્ચર્ય જીત રાગ સરળતા નમન પરમ આશ્ચર્ય કરી કાળે જૂન જન સત્ય કામી મોક્ષો શાસ્ત્ર વાંચી ઢૂંઢતા પરોક્ષે જ ચર્મ ચક્ષો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કવિરાજે પદમાં કળિયુગનું બહુ જ અદ્ભુત વર્ણન કર્યું અહીંયા કે આ કાળની અંદર ધર્મને જાણનારા જિજ્ઞાસુઓ પણ કોઈક કોઈક હોય અને એમાંય જે ખરેખર મુમુક્ષુ હોય જેને કેવળ સત્ય જાણવું છે એવા જીવો આ કાળની અંદર કેવા હોય તો કે સૌથી ઓછામાં ઓછા ગણ્યા ગાંઠ્યા હોય છે. કળિયુગની અંદર સત્ય જાણવાના મુમુક્ષુઓ સૌથી ઓછા જોવા મળે, કારણ કે આજે સત્ય કરતા પણ લોકોને પોતાની વાતને પોતાની સમજને સાચી ઠેરવવા માટેની વાત એટલી જાણવી હોય છે. હું જે માનતો હોઉં, હું જે સમજતો હોઉં એને તમે સાચું કહો એવી વાતો સાંભળનાર સૌથી વધારે જોવા મળે. એટલે કવિરાજે બહુ સુંદર અહીંયા વાતો લખી છે. કડી કાળે જૂન જન બહુ જ જૂજ માણસો જ સત્યકામી મુમુક્ષુ જેમ છે તેમ યથાર્થ વાતને જાણવા માટે એવા કામી જિજ્ઞાસુ નહીં, કામી ઈચ્છાવાળા પણ નહીં, કામી એવા મુમુક્ષુ જીવો અને ખરેખર એવા સત્ય જાણવાના મુમુક્ષુ હોય એની જ્યારે જ્ઞાનીની વાતો મળે છે, અવિરોધાભાસ વાતો બધી મળે ત્યારે ઝૂમી ઉઠે છે. એટલે પહેલાં આપણને જે કહેલું અને હવે જે કામ આવ્યું ત્યારનું બે અલગ થઈ ગયું. તો કે આ વાણી અને વર્તન બેનો મેચ ખાતો નથી, બહારના લોકોનો મેચ ખાતો નથી અને આપણી વાણી અને આપણા વર્તનનો મેચ ખાતો નથી. આપણે ઘણી વાર વાણી બોલતા હોઈએ ને પણ પાછું વર્તન ત્રીજું જ થઈ જાય. આપણને થાય કે આવું તો નહોતું કરવું જોઈતું પણ તોય આવું થઈ ગયું. એટલે એમાં બહુ મોટું આ કાળની જે વિચિત્રતા છે, પાંચમા આરાના કાળની વિચિત્રતા છે
કે માણસને સત્ય બોલવું હોય પણ સત્ય ને બોલ્યા પછી સત્ય પ્રમાણે જીવાય નહીં એનાથી, એને સત્ય બોલે પણ જીવાય નહીં, તો કે આ આ કાળની વિચિત્રતા છે. આ આ કાળની અંદર મન વાણી અને વર્તન આની એકાત્મકતા રહે જ નહીં અને એના કારણે જ સૌથી વધારે બધા મતભેદો, ઝઘડા, રાગ દ્વેષ એ આ કાળની અંદર કેમ જોવા મળે, તો કે આ બોલે એનાથી ઊંધું વર્તે છે. કાલે તું બરાબર આટલા વાગે આવી જ જઈશ એવું બોલે પણ આવે નહીં પાછો, એ આપણે એને બધું કહીએ ગમે તેટલું કહીએ આવે નહીં. એ હવે એને નથી આવવું એવું પણ નથી હોતું, પણ એનું જે વર્તન છે એ પેલી વાણી કરતા જુદું વર્તે, એ કાળનો પ્રભાવ છે. એટલે કવિરાજે બહુ સુંદર એમાં એ પદની જ વાક્ય છે કે આ વાણી અને વર્તન બંને જુદું વર્તે, આ ખુલ્લી ભવાઈ છે, એકબીજાને ફાવે નહીં, એકબીજાને ગમે નહીં, બધી ખુલ્લી ભવાઈ, આ તો ખુલ્લું નાટક. એમ પેલા સિરિયલની અંદર જોઈએ છે એના કરતાં આ બહાર ખુલ્લું લોકોનું નાટક આવું ખુલ્લું જ હોય છે, બોલે છે બધું કઈ ઘરે કઈ જઈને, કે આ ખુલ્લું નાટક છે બધું આ કાળનું, સમજાય ને. એટલે જ એની અંદર દાદા ભગવાને આપણને જે દ્રષ્ટિ આપી કે જે બોલી રહ્યો છે એ પણ સંજોગોના અધીન બોલી રહ્યો છે. આજે આપણને એવું કહે છે કે ના ના તમારું કામ હું ફલાણું આમ કરી દઈશ, તમને આમ કરી આવીશ, મને જરૂરથી કહેજો, મને આમ કરજો, એ સંજોગોના અધીન બોલે છે. કોઈ માણસ કે ઓહો તમે તો બહુ જ સારા માણસ છો, તમારા જેવા માણસ તો મેં જોયા નથી, બધું સારું સારું બોલે આપણા વિશે. તો એ જે બોલે છે એની વાણી એ પણ સંજોગ છે. અને કાલે પછી બીજું વર્તન એનું ઊંધું થાય નહીં, જરા પણ થાય કે આ તો મારે આવું કરતા હતા, મારી જોડે આવી વાત કરતા હતા અને આજે તો ઊંધું વર્તે છે મારાથી, તો એ વખતે સામા માણસનું વર્તન જોઈને આપણને જબરજસ્ત એના પ્રત્યે દ્વેષ ઊભો થાય. હવે જો આપણી પાસે એની સમજ હોય ને તો બિલકુલ દ્વેષ ઊભો થાય નહીં. આપણને થાય કે જે બોલતો હતો અને આ જે ઊંધું વર્તે છે એ બંને એના અધીન છે નહીં, આ કાળનો પ્રભાવ છે એના ઉપર, એમાં એનો દોષ નથી. નથી ઘણી વાર કે દાદા ભગવાન હો તમે તો બહુ મોટા જ્ઞાની પુરુષ છો આમ છો તેમ, તો દાદા કે અમે શું કરીએ, અમે તરત જ એને સમજી જઈએ કે આ બોલે છે ને એ સંયોગ છે. અને થોડા દિવસ થાય પછી કે પાછો ઓહો મારા ગુરુ છે ને એ પણ દાદા જેવા જ છે, દાદા જેવું જ જ્ઞાનની વાત કરે છે, તે દાદા કે અમે સમજી જઈએ કે આ પણ સંયોગ છે. એને એકદમ ઉત્તમ લાગતું હોય, એ બોલતો હોય, એવું વર્તન હોય, પાછું બદલાઈ જાય, તો કે એ દરેક સંજોગ છે. આ કાળનો જે પ્રભાવ છે એ પેલા વાણી અને વર્તન ઉપર રહેલો છે બધા. એને આપણે નથી ઘણી વાર તું આવું કહ્યું જ કેમ, તે તારે નહોતું કરવું તો ના કહેવું તું ને, હવે આપણને ખબર નથી પડતી કે બોલ્યો તો અને એનું વર્તન બે વિરોધાભાસ હંમેશા છે. આપણામાં એવું છે, આપણે જેટલી વસ્તુ બોલીએ છીએ એટલી વસ્તુ આપણે કરી શકતા નથી, બધી જ કરી શકતા નથી. એટલે આપણે નક્કી કર્યું અને કાલ 7 વાગે આવી જ જઈશ તો પણ 7 ને 7:30 થઈ જાય, તો કેમ, તો કે આ વાણી અને વર્તન બેની જે વિરોધાભાસ છે અને એના લીધે દરેક લોકોને, બુદ્ધિશાળી લોકોને તો બહુ મોટા પઝલ ઊભા થઈ જાય છે. કારણ કે બધાય આ વર્તન અને વાણી એની અંદર શું કરે છે, તો કે સારા લક્ષણ શોધે છે, આના વર્તનમાં સારું શોધે છે, એની વાણીમાં સારું શોધે છે, અને એ નથી મળતું
તું આજે બોલ્યો તો પાછા ચાર દિવસ પછી તો જુદું તારું છે, કશું એવું છે જ નહીં. ત્યાં પછી ભજન ઊભું થાય છે બધું. એટલે બહુ જો આપણને આ સમજમાં આવી ગયું ને કે આજે એ વાણી બોલે છે એ સંજોગાધીન છે અને કાલેનું વર્તન જુદું હશે એ સંજોગાધીન છે, અને તે પણ આપણી જોડે ના જેવા ઋણાનું બંધ હશે એવી રીતે વર્તવાનું છે. એટલે બિલકુલ આપણી પાસે એવી સમજણ એવી દ્રષ્ટિ આવી કે જેથી કરીને આપણને એના ઉપર રાગ દ્વેષ થતા બંધ થઈ ગયા. એટલે નવી ભવાઈ ઊભી થાય જ નહીં આપણી, સમજાય ને? સરસ છે આ બહુ, નહીં તો આ તો જ્યાં બધી આખા ઘરોમાં સંબંધોમાં હસબન્ડ વાઈફ છોકરા બધે જ્યાં હું જો ભવાઈ બધી ભવાઈ એટલે શું લોકો જોયા કરે આમને કેવું ચાલે છે, છોકરાઓ બેઠા હોય તો જોયા કરે કે મમ્મી પપ્પા કેવા ચાલે છે આ બે, એ છોકરાને આ જ સિરિયલ પછી જોતા જોતા પછી એ બધું શીખી જાય, પછી એને ખબર પડી જાય કે મારા મમ્મી જુઠ્ઠું બોલ્યા મારા પપ્પા જુઠ્ઠું બોલ બધું ખબર પડે એને. એને કોઈ શીખવાડતું નથી કે તું જુઠ્ઠું બોલ, એને શીખવાડે છે સત્ય બોલ, સાચું બોલ, તું સાચું બોલ એમ કે. પણ એ જુઠ્ઠું બોલતા ક્યાંથી શીખે? તો કે પેલી ભવાઈ જુએ છે ને એમાંથી શીખી જાય છે. ઓહો અહીંયા આવું કરવાનું, અહીંયા આવું કરવાનું, એને આવડી જાય પછી, સમજાય ને? એટલે સમજણ આવે પછી આખી ભવાઈ બધી બંધ થઈ જાય, એન્ડ આવી જાય છે પછી. ચિંતા બધી ચોખ્ખી ભવાઈ બધી, સરસ વાત છે, સમજાય ને? મહાત્મા એમનું નામ નથી મૂક્યું અંદર, એ ના કે છે, પણ એમણે એવું લખ્યું છે કે મારે ઘણા બધા કામો કરવા જઉં છું પણ મારી ધારી સફળતા મળતી નથી, અને મેં ઘણા બધા વ્યક્તિઓને મદદ કરવા માટે ઘણા બધા પૈસા મેં આપ્યા છે, પણ એ મોટા ભાગના મારા સમયે એ લોકો પાછા આપતા નથી, ત્યારે મને એવા બહુ જ વિચારો આવે છે કે હું આટલું સારું બધાને મદદ કરું છું છતાં પણ સારા લોકો પણ મારી સાથે જ આવું કેમ કરે છે. આ બહુ એમનો પોતાનો એક પ્રશ્ન છે આ, કે મને આવી બધી મહેનત કર કરવાની થાય છે અને મારી ધારેલી જે સફળતાઓ મળતી નથી, કોઈને મદદ માટે પૈસા આપ્યા હોય કે તો પછી પાછા આવતા નથી અથવા મુશ્કેલી થાય છે. હવે આવા સમયની અંદર સામાન્યપણે આપણે અંદર સૌથી વધારે બધા દ્વેષ ભાવનાઓ ઊભી થયા વગર રહે જ નહીં. દાદા ભગવાને બહુ સુંદર આમાં વાત આપણને સમજાવે છે કે ઘણીવાર આપણે આપણા ભાવે ભાવાવેશની અંદર આવી જઈએ છીએ, અને એમાંય પુરુષો જે હોય ને એને તો પોતાની જે પ્રકૃતિ છે માનની પ્રકૃતિ, એ જો માનની પ્રકૃતિમાં આવ્યો એ વખતે મદદ કરી દે છે.
જી જગ્યાએ એને માન મળતું હોય અને એમાંય કોઈ સ્ત્રી પ્રકૃતિથી માન મળતું હોય તો એ તરત જ મદદ માટે એને બધું કરવા માટે દોડે. બાહ્ય વ્યવહારમાં એવું લાગે કે મદદ કરું છું, પરંતુ વાસ્તવમાં પોતાના જે કષાયોની ગાંઠ છે એને અનુરૂપ બધો વ્યવહાર કરીએ છીએ. અને જ્યારે પછી આપણી વસ્તુ પૈસા કે આપણે નક્કી કરેલું હોય એવા સમયમાં એ પાછું આવે નહીં, ત્યારે પૈસા તો ગયા અને જોડે જોડે આપણું સુખ એ જતું રહે, શાંતિ એ જતું રહે અને અંદર એટલી બધી અકળામણ 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 થયા કરે. અને એ વ્યક્તિ માટે શું થાય તો કે ભયંકર અંદર દ્વેષ ભાવના ઊભી થાય. પછી ઘણી બધી જગ્યાએ તો આપણે જોઈએ છીએ પણ ખરા, સૌથી મોટા વેરના બીજ જેમાંથી નંખાતા હોય એવી કોઈ બે વસ્તુ હોય તો સૌથી મોટી આ પૈસા લક્ષ્મીના વ્યવહારમાં, અને બીજા નંબર સ્ત્રી બાબતના વ્યવહારમાં, વિષયની બાબતના વ્યવહારમાં. આ બે એવા કારણો છે કે જેની અંદર અનંત ભવનું વેર બંધાઈ જાય. એટલે ઘણી વાર આપણે મનમાં ગમે તેટલું સમજણ ગોઠવવા જઈએ ને તો પણ પેલું રહે નહીં, કારણ કે આપણી જે લોભની ગાંઠ, આપણી જે વિષયની ગાંઠ છે એના કારણે આપણને અંદર શાંતિ રહેવા ના દે, સ્થિરતા રહેવા જ ના દે. વાસ્તવમાં દાદા ભગવાન આપણને આ જગતની જે વાસ્તવિકતા સમજાવે છે તો કે આપણે આપણા પૈસા છે અને તો એ પાછા નથી આવતા, તો કે એનું કારણ શું? તો કે પોતાના પૈસા પોતે જ આપેલા, સારા માણસ હોવા છતાં પણ આજે એ આપણને પાછા આવતા નથી. આપણે એક વાર, બે વાર, પાંચ વાર માંગ્યા તોય આવતા નથી. તો કે આ જે વ્યવહાર છે બધા, એની અંદર સૌથી વધારે આપણી અંદર એક એવું કર્મ રહેલું છે કે જેના કારણે આવા બધા વ્યવહાર થાય છે, એને દાદા ભગવાને અંતરાય કર્મ મૂક્યું છે. એ અંતરાય કર્મ આપણે જેને જેને પૈસા આપતા હોય એ વખતે આપણે જ પોતે આંતરો પાડેલો, જેમ કોઈ ઘરની વ્યક્તિ હોય અને કોઈ ગરીબને દાન આપતા હોય, કોઈ બ્રાહ્મણને કપડાં આપતા હોય, ખાવાનું આપતા હોય, પૈસા આપતા હોય, એ વખતે આપણે આપણી બુદ્ધિથી શું કરીએ? અમને તો અપાતું હશે આટલું બધું, અમને પૈસા અપાય જ નહીં, અમને આટલું બધું ખાવાનું અપાય નહીં, અમને તો આ બધી વસ્તુનું દાન કરીશું તો બહાર જઈને વેચી આવશે અને પછી દારૂ લાવીને પીશે કે છે. અને બીજી વ્યક્તિ દાન આપી રહી છે ઘરની, પેલાને દાન મળી રહ્યું છે, એમાં આપણે શું કરીએ છીએ? આપણે દોડા પણ વાપરીએ પછી કે આને અપાય નહીં. તે પેલાને જે મળતું હતું એની અંદર આપણે આંતરો પાડ્યો કે છે, અને એના કારણે શું થાય છે? તો કે આપણને આવા લક્ષ્મીના, બધી વસ્તુઓના, જાત જાતના બધા અંતરાય, અને એ અંતરાયના કારણે આજે આપણને આપણા જ પૈસા
આપણે માંગીએ છતાં પણ પાછા આવે નહીં, અને ત્યારે જ ખરેખર આપણી સમજણ હવે અહીંયા શું છે એના ઉપર ખબર પડે છે. આપણી પાસે શબ્દોની જાણકારી તો ઘણી બધી હોય, પણ જ્યારે કોઈ કેવા અવળા સંજોગો ભેગા થાય ને, ત્યારે આપણને ખબર આપણી જે જે બાબતની સમજણ છે એ મને શું કામ લાગે છે. સામાન્યપણે આપણે પૈસાની મદદ કરીએ અને એ આપણું સારું કરે અને પછી પૈસા પાછા આપી જાય તો કશો વાંધો નથી. એક વાર બે વાર થયું, ત્રીજી વાર જો લઈ ગયો અને પછી આપે જ નહીં, અને કદાચ એના પણ સંજોગો એવા હોય, પણ છતાં એ વખતે આપણને અંદર જબરજસ્ત અકળામણ થયા કરે, એના માટે દ્વેષ થયા કરે કે આને આપ્યા જ કેમ, અને જો ગર્ણાને ખબર પડે તો ગર્ણા કે મેં તો ના જ પાડેલી, તમે આપ્યા, તમને બધાને મદદ કરવાની બહુ છે. આખો દિવસ પછી એના વિશેનો કકરાટ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. પોતાના મનને ગમે તેટલો સમજાય સમજાય કરે પણ પેલું છૂટે નહીં. તો કે આ પોતાની ભૂલ ત્યાં દેખાય કે આ પૈસા કેમ આવતા નથી પાછા, હું મહેનત કરું છું પણ સફળતા મળતી નથી, મારું ધારેલું કામ પૂરું થતું નથી, 10 આંટા માર્યા તોય પૂરું નથી થતું નથી. ઘણીવાર કોઈના છોકરીનું ગોઠવવાનું હોય, છોકરાનું ગોઠવવું, 5 વર્ષ સુધી બધું ફર ફર કરે, કે કરે, કશું ગોઠવાય નહીં. એમ થાય કે આવું કેમ છે, આવું કેમ છે, આવું કેમ છે, મારી જોડે આવું કેમ બને છે, મેં કેટલાય નું ગોઠવી આપ્યું પણ મારા જ ઘરનું નથી ગોઠવાતું. ધંધાની અંદર સફળતા ના મળે, કોઈ કામ કરતો હોય એમાં ના મળે, કોઈને ભણવામાં ના મળે, જાત જાતનું બધું, ત્યારે એને બહુ મોટી મૂંઝવણ ઊભી થાય છે. આ હું આટલો હોશિયાર હોવા છતાંય મને સફળતા નથી મળતી, ને ડોબાઓ જે હોય છે એ આગળ જતા રહે છે. અને એ ઘણીવાર આ બધા જીવનના પ્રશ્નોની અંદર માણસને શાંતિથી ઊંઘ પણ આવે નહીં, ખાઈ પણ ના શકે. મનની અંદર જે પઝલ ઊભું થયું છે એનું સમાધાન ના થાય ત્યાં સુધી તમે લાખ બોલો એને કે હવે શાંતિ રાખો આવી જશે, પણ એને રહેવી જોઈએ ને. કોઈ વસ્તુ રાખો કે છે પણ રહેતી નથી, એ બહુ મોટી વસ્તુ છે. અને એ રહે ક્યારે, તો કે પેલી સમજણ બરાબર પાકી થયેલી હોય કે આ શેનાથી બની રહ્યું છે. દાદા ભગવાન બહુ સુંદર વાત શીખવાડતા પહેલેથી જ આપણને, એ પોતે કે હું શું કરતો, કોઈને પણ પૈસા ધીરું ને એને મદદ માટે આપું એટલે નક્કી કરીને જ આપું કે પાછા આવે તો સારું, ના આવે તો ગયા જ છે, એમ જ આપતો હું. એટલે મને કે પછી અકળામણ જ નહોતી થતી. નક્કી શું રાખતા હતા કે જવા માટે જ હું આપું છું આ, એટલે બિલકુલ અંદર પેલી અકળામણ થાય જ નહીં, કારણ કે ગોઠવી દીધું તો ગયા જ છે, આપ્યા નથી મેં, ગયા એમ જ. આપણી અંદર આપણા જ પોતાના જે અંતરાય કર્મ છે ને એના કારણે આ બહાર બધું આવું ફળ મળે છે, કે આવા માણસો, આવી જગ્યાઓ, વસ્તુઓ બધી. કોક થોડાક જ વખત મહેનત કરે ને એનું ઘર થઈ જાય, ધંધો સરસ થઈ જાય, નોકરી સરસ થઈ જાય, છોકરાઓનું ગોઠવી જાય, કેમ? તો કે એના જે જે બાબતો એકદમ સરળતાથી બધા કાર્યો થાય છે એની પાછળ એના પોતાના અંતરાય કર્મો ઓછા છે એટલે. અને કેટલાક માણસો હોશિયાર હોય, મહેનતુ હોય બધું, પણ અંતરાય કર્મો એટલા બધા હોય કે મેળ પડે નહીં એનો. કામ કરવા જાય તો પાછો જ આવે, પાછો જ આવે.
અને કેટલાકને કામ શોધવાના જવું પડે. પેલો જેને કામ કરાવવું છે ને એ હોતો હોતો એની ઘેર આવે કે સાહેબ ચલો ને કામ કરવા, તમે ભાઈ તમે ક્યારે આવો છો, ક્યારે આવો છો, કેમ? તો કે એની અંતરાય નથી. આ અંતરાય કર્મ અને અંતરાય કર્મની કેવી રીતે પડે છે એ જો સમજણ આવે ને તો પછી ઉકેલ આવે બધો. જ્યાં ને ત્યાં જે કર્મના હિસાબો બધા થતા હોય એની અંદર આપણે આપણી બુદ્ધિથી દોડા પણ કરી આંતરો નાખીએ છીએ. ને એમાંય ઘણાને તો નથી, છોકરાઓ જોડે, કોઈ ઉંમરવાળા માણસ જોડે તમારામાં અક્કલ નથી, તમારામાં અક્કલ નથી, છોકરાને બોલ બોલ કરે તને સમજ પડતી નથી, કે આ બધા જે શબ્દો છે વાણીથી બોલીએ છે એ શું છે? તો કે પોતે જ પોતાની સમજણ ઉપર, પોતાની અક્કલ ઉપર અંતરાય નાખે છે. દાદા ભગવાને આ બહુ સુંદર આ જે આના વિશેની સમજણ આપી છે ને એ જો આપણી જાગૃતિમાં આવી તો ધીમે 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 આપણને આ કોઈના ઉપર આવું દ્વેષ ભાવના અંદર આવતી હોય એ બંધ થઈ જશે. એની મેળે પેલું મનની અંદર બૂમાબૂમ તો રહેશે કે હજુ મારા પૈસા આવ્યા નહીં, મારું ધાર્યું થતું નથી. મન બુદ્ધિ શું કરશે? બૂમાબૂમ કરશે. પણ જોડે જોડે આ સમજણ જો અંદર ફિટ થતી જશે તો પેલી મનની બૂમાબૂમ, બુદ્ધિની બૂમાબૂમ બધી ઓછી થતી જશે. કારણ કે સમજ આવે એમ આ બુદ્ધિ બધી જે વિપરીત છે સમ્યક બનતી જાય છે અને એના કારણે બધી અશાંતિ ઓછી થઈ જાય. પહેલા 4 કલાક સુધી અશાંતિ થતી હોય એ હવે 5 મિનિટ થાય ને પછી બંધ થઈ જાય આપણને. અને થોડીક થોડીક વાર એ મન અશાંત થાય ત્યારે પણ આપણે જો આપણી સમજણને અંદર મૂકીશું તો ધીમે 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 ઓછી થઈ જશે. કોઈ પણ વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર વસ્તુ મળતી નથી, કામ થતું નથી, એ બધાની પાછળ પોતાનું જ કર્મ એને લાગુ પડે છે. એ વખતે આપણે બીજાના દોષ, બીજાની અંદર આવી ભૂલ છે એ જોઈને ઉતા પાછા નવા કર્મના બીજ બાંધીએ છીએ પાછા. માણસ કોઈ જાણી જોઈને અંતરાય બાંધે નહીં પણ એને ખબર જ નથી કે આ અંતરાય કર્મ કેવી રીતે બંધાય છે. 8 પ્રકારના કર્મોમાં સૌથી વધારે જો ગંભીર હોય, ભયંકર હોય તો એ અંતરાય કર્મ છે. જાત જાતના અંતરાય કર્મ છે, વસ્તુઓના અંતરાય કર્મો. જેમ કોઈ માણસને જે દવા જોઈતી હોય ને મળે જ નહીં, મળે જ નહીં, ડોક્ટર એવા મળે જ નહીં. કેમ? એને નથી મળતા, પૈસા આપવા તૈયાર છે, જવા તૈયાર, પણ એવો માણસ જ મળે નહીં, ભેગું જ ના થાય. એ જાય ત્યારે કે ભાઈ આજે તો ડોક્ટર નથી આવવાના, રજા ઉપર છે. આવું કારણ શું? તો કે બધા અંતરાય કર્મો, જાત જાતના બધા અંતરાય કર્મો. દાદા ભગવાન પોતે પણ કહેતા ને કે અમને પણ આ કાને થોડું ઓછું સંભળાય છે, એનું કારણ શું? તો કે અમારા અંતરાય કર્મ. અમે પણ આગલા ભાવોમાં એવા અંતરાય કર્મ બાંધેલું, એનું ફળ હવે આવ્યું છે. લોકો ઘણી વાર કહેતા ને એમને કે દાદા અમારો પ્રશ્ન તમને સીધો સંભળાય તો તમે એવું મશીન મુકાઈ દો કાને, એમ કે. દાદા ભગવાન કે ના, કે આ હું જો મશીન મુકાવું ને તો મારું જે કર્મનો હિસાબ પૂરો થવાનો એ બાકી રહી જાય છે. કે તમે એવો શું હિસાબ બાંધ્યો? તો કે અમે અમારા આગલા ભાવોની અંદર એવા અહંકારી હતા ને કે કોઈની સાચી વાત પણ અમે સાંભળી નહોતી.
કે આજે એનું આ ફળ આવ્યું છે, અમે સમજી ગયા કે આ શેનું ફળ છે. કોઈ સાચી વાત કહેતો હોય ને અમે સાંભળેલી જ નહીં, એવો અહંકાર એમ. તે આજે કે છે આ બધા ઇન્દ્રિયો છે એ પૂરેપૂરી કામ આપે નહીં, પછી કે પેલા અંતરાય પાડ્યા છે એટલે આપણે કોઈ જગ્યાએ જવું હોય તો જવાય નહીં. બધા જાત જાતના, કોઈ વસ્તુ ખાવી હોય તો ખવાય નહીં, જમવા બેઠા હોય તરત જ આવે, ચલો ભાઈ તમે હમણાં ને હમણાં જ કામ છે તમારું. આપણે કહીએ આટલું જમીન હું આવું, ના ના પછી જમજો ભાઈ, આવી તમે પેલા કામ પતાવી દો. આ થાળી મૂકીને આપણે ઊભું થવું પડે કેમ? તો કે આપણી સામે જમવાની થાળીનું બધું છે, છતાંય આપણે જમી શકતા નથી. જાત જાતના બધા અંતરાય, લક્ષ્મીના અંતરાય, વસ્તુઓના અંતરાય, બધા ભારે ભારે નેથી આગળ, પછી બધા જ્ઞાન અને દર્શનના અંતરાય. એ તો બહુ બહુ જ મોટા અંતરાયો, સૌથી મોટામાં મોટા અંતરાય કયા? તો કે જ્ઞાનાંતરાય. સાચું જ્ઞાન જાણવાનું જ્યાં મળતું હોય ત્યાં એના અંતરાય હોય પાછા, એને ભેગું થાય જ નહીં. કેમ? તો કે પોતાના જ જે અંતરાયો, કેવા અંતરાય? તો કે કોઈ કોઈ જગ્યાએ સત્સંગ વ્યાખ્યાન કંઈ સારું જાણવા જતો હોય તો આપણે એમ કે અરે ત્યાં તો જવાતું હશે, આવી જગ્યાએ એમનું તો અંબરાય જ નહીં, એમનું તો આમ થાય નહીં. તે પેલાને ગમે છે, સાંભળે છે, પેલા સંભળાવે છે, બેનો જે વ્યવહાર છે એની અંદર પેલા શું કરે છે? અંતરાય પાડે છે, આંતરો નાખે છે, આ તો આમ થાય જ નહીં, તેમ થાય નહીં. આ સૌથી મોટા જ્ઞાનાંતરાય કહેવાય છે. કોઈ જ્ઞાન પામતું હોય, કોઈ સમજ સારી પ્રાપ્ત કરતું હોય અને ત્યાં આગળ આપણે એને અંતરાય પાડી આવીએ વાણી દ્વારા, તો એ વાણીનો જે અંતરાય છે એ તો આ જ અવતારમાં એને ભોગવવાનો આવશે, પછી કોઈ સાંભળશે નહીં પછી. એટલે બહુ પોતાના જ બધા જુદા જુદા જાતના જે અંતરાય છે એના આધારે આપણને પૈસા પાછા આવે નહીં, આપણે મહેનત કરીએ છતાંય કામ થાય નહીં, આપણી ઈચ્છા હોય એવું બહાર પરિણામ આવે નહીં. કેટલાક બહુ જ મહેનત કરે પણ લક્ષ્મી એટલી આવે નહીં. કોક બહુ જ ઓછી મહેનત કરે છે, ઓફિસમાં જતાય નથી, કામ કરવાય જતા નથી, બે ફોન કરે ને ઢગલા બંધ પૈસા કમાય છે. તો કે આ બધાનું કારણ શું? તો કે એની આવડતથી, હોશિયારીથી, ભણેલાથી એ પૈસા નથી આવતા, એના અંતરાય નથી, ઓછા છે એના અંતરાય. જેમ નથી ઘણીવાર આ બધા અમુક સાધુ સંતો હોય તે પૈસાને જોઈને બહુ બધા તિરસ્કારો કરે, હું તો બિલકુલ પૈસાને હાથ અડાડતો જ નથી, નાખી દે આમ. તે હાલ એને ખબર ના હોય એ વખતે પોતાનો અહંકાર, એ પોતાની વિશેષતા બતાવવા માટે આ લક્ષ્મીની તરછોડ મારે છે. અને એ તરછોડથી શું થાય છે કે એની પોતાને જ આ લક્ષ્મીના અંતરાય, પૈસાના અંતરાય ઊભા થાય છે. બીજા ભાવમાં માંગ માંગ કરે ને, ભિખારી થઈ નહીં તો એને લક્ષ્મી પ્રાપ્ત થાય, મહેનત કરે તોય ના થાય, લક્ષ્મી ભેગી જ ના થાય, એના અંતરાય એટલા બધા છે માટે ભેગી નથી. જેટલા જેટલા પોતાના અંતરાય તૂટતા જાય અને એ તોડવા માટે શું છે? તો કે દાદા ભગવાને આપણને તો બહુ સરસ દાદા ભગવાનના અસીમ જયકાર બોલો, ત્રિમંત્રો બોલો, જેની જોડે આવા અંતરાય હોય, જે કામ ના થતું હોય, આપણે જેને પૈસા આપ્યા હોય ને પાછા ના આવતા હોય, તો એવા લોકોના પ્રતિક્રમણ કરો. અને એનાથી શું થશે? તો કે પેલા અંતરાય જેવા ધ્રુવા છે ને, એટલે આપણી જે ઈચ્છા છે એ પ્રમાણે બહાર બધું થઈ જશે એની મેળે પછી.
પણ એ ક્યારે? તો કે પોતે પોતાના અંતરાયને ધોઈ નાખવા પડે કે આ મારે પ્રતિક્રમણ કરવાના છે, દાદા ભગવાનના અસીમ ને જયકાર બોલવાના. આ બધા સત્સંગથી વિધિથી બધું શું થાય છે? તો કે ફાઇલ નંબર એકના બધા અંતરાય પણ તૂટતા જાય જોડે જોડે. જેમાં અત્યારે આપણે દાદા ભગવાનની વાતો સાંભળતા હોઈએ તો એવા સત્સંગની અંદર પણ આપણા એટલા બધા અંતરાય તૂટે છે, એટલા બધા અંતરાય તૂટે છે. અને એ અંતરાય તૂટવાથી શું થાય? તો કે પહેલામાં પહેલું તો આપણું દર્શન વધે છે, એમાં આપણી સમજણ જે છે એના ઉપરનું જે અંતરાય તૂટતા જાય છે અને તરત આપણને સમજ પડતી જાય છે. અને એની સાથે સાથે આ વ્યવહારના પણ, વસ્તુઓના, પૈસાના જે જે બધા અંતરાયો છે ને એ તૂટતા જ જાય. અને એ તૂટવાથી શું થાય? તો કે તમે જે કામ 10 ધક્કા થઈને કરતા હતા એ કામ 1 જ ધક્કામાં પતી જાય. આપણને થાય કે આવું કેમ? તો કે આ સત્સંગમાં રહેવાથી, મહાત્માઓની સેવા કરવાથી, દાદાની ભક્તિ કરવાથી, આત્માની ભક્તિ કરવાથી સમગ્ર બધી જાતના અંતરાય તૂટવા માંડે છે. અને દાદા ભગવાન કહે છે ને, અમારું પદ તો કેવું છે? નિરંતરાય પદ કહે છે. દાદાને તો જે જરૂરની, જે વસ્તુની, જેની જરૂર હોય ને સામેથી આવીને ઉભી રહે, ઈચ્છા ના કરવી પડે.